છોટા ઉદયપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસસ્થાન વસેડી ખાતે કાર્યકરોનું ધૂળેટી મિલન કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ભાજપા ઉમેદવાર સહિત કાર્યકરો એકબીજાને રંગ લગાડી ધૂળેટીની શુભકામના આપી હતી હાલ દેશભરમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી શ્રદ્ધાભેર મનાવવામાં આવી રહ્યો છે હોલિકા દહન બાદ હોલિકાના પર્વનો બીજો દિવસ એટલે ધૂળેટી ધૂળેટી પર્વ એટલે રંગનો પર્વ આજે દેશભરમાં લોકો એકબીજાને રંગોથી રંગીને જીવન રંગીન બને એવી શુભકામનાઓ પાઠવતા હોય છે આ પ્રસંગે રંગોત્સવ ધૂળેટી મિલન જેવા સામૂહિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે અને સામૂહિક એક સ્થળે ભેગા થઈ એકબીજાને રંગોથી રંગીને ધૂળેટીને ખુશીની સાથે જીવન રંગીન બને તેવી શુભકામનાઓ પાઠવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસસ્થાન સંતકૃપા ફાર્મ વસેડી ખાતે ભાજપના કાર્યકરોનું ધૂળેટી સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકરો શુભેચ્છકો ઉપસ્થિત રહી છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને વિવિધ રંગોથી રંગીને તેઓનું જીવન રંગીનમય બને એવી શુભકામનાઓ સાથે ધૂળેટી પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી

રંગ ઉડાડી અને ધૂળેટી બનાવવામાં આવી અને વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અહીંયા આનંદ માન્યો અને સાથે ભોજન પણ લીધું છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા પણ રંગોના આ તહેવારોમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે કાર્યકરોને રંગ લગાવી શુભેચ્છા પાઠવી હતી અને આવનાર ચૂંટણીમાં કાર્યકરો સમગ્ર વિસ્તારમાં સંપર્ક કરી વધુમાં વધુ મતદાન કરાવે અને મોટી લીડથી પોતાને વિજય બનાવે એવી અપીલ પણ કરી હતી